धोरण 12 वाणिज्य व्यवस्था ने संचालन टॉपिक नंबर 6.3 अभिप्रेरण यानी पहला सुपरवाइजर जो निरीक्षण त्यारबाद मोटिवेशनल जोवानुं छे आपणे के जे आपणे घणी वखत जाणता हशो मोटिवेशनल स्पीच आपता होय के जे अंदरथी लोकोने शुं करे प्रोत्साहित करे तो ए रीतनी जे कार्य करवानी क्षमता जागृत करे तो एनो मतलब के शुं छे अभिप्रेरण पूरतू गणवामां आवे। एटले टूंकमां अभिप्रेरण एटले शुं थाय। अभिप्रेरण एटले व्यक्तिनी अंतर्गत एक एवुं तत्व के जे व्यक्तिने कार्य करवा माटे शुं करे छे प्रोत्साहित करे छे अने कार्य करवानी इच्छा अने कार्य करवानी क्षमता ए बंने वच्चे शुं छे कहेवामां आवे ने के अंतर छे। केम के कार्य करवानी क्षमता अने इच्छा बंने केवुं छे अलग छे। एटले कर्मचारी पासे कार्य करवानी इच्छा होय परंतु जो क्षमता न होय तो संचालनों उद्देश्य सिद्ध थई शकतो नथी। बराबर छे। एटले एनो मतलब के उत्पादन प्रक्रिया साथे संकळायेला बधा ज साधनों मानवीना शुं छे एक प्रकारना साधनों छे के जे उत्पादनमां वधारो शक्य बनावे छे। ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે અને માનવી એક શું છે એક જીવન સાધન છે તેની વિશિષ્ટ શક્તિઓ એના કાર્યસૂચ પ્રમાણે શું કરે છે કાર્ય કરે છે અને એની કાર્ય પ્રેરણા આપવાની જરૂર હોય છે। બરાબર છે। એના કારણે શું થાય છે કે એના કાર્યમાં પૂરેપૂરો શું રહે નિપુણ રહે અને કાર્ય સરળતાથી કરી શકે સમય મર્યાદામાં। તો એ જ રીતે કે અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે કે જ્યાં માનવીને કામ કરે છે ત્યાં અભિપ્રેરણ કાર્ય શું છે જરૂરી છે। જે મોટી મોટી કંપનીઓ હશે ત્યાં મોટિવેશનલ જે ઓફિસર હશે ત્યાં મૂકવામાં આવે। બરાબર છે। ત્યાં જરૂર પડે કેમ કે કર્મચારી જે છે હજારોની સંખ્યામાં ત્યાં શું કરતા હોય કામ કરતા હોય। અભિપ્રેરણ માટેના પ્રેરકો કયા પ્રેરકો છે અભિપ્રેરણ માટે ટૂંકો સવાલ એક ગુણમાં આવી શકે તો એક તો નાણું બિન નાણાકીય પ્રોત્સાહન કે ભાઈ મીટિંગની અંદર કોઈનું નામ લઈને પ્રોત્સાહિત કરવામાં આવે તાળીઓના ગડગડાટથી બધી સગવડો। બીજું છે સગવડો આપવામાં આવે વણસંતોયેલી જરૂરિયાતો પણ આપવામાં આવે એટલે એનો મતલબ કે એ શું છે બધો સમાવેશ અભિપ્રેરણના પ્રેરકોની અંદર સમાવેશ થશે। બરાબર છે। એટલે અભિપ્રેરણ જે છે એટલે કે એને શું કહેવામાં આવે સામાન્ય અર્થમાં તો મિનિંગ જે છે એ શું છે કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવાની છે અને તેમને શું કરવાનું છે મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવાની કે પૂરેપૂરું જે એની પાસે વધુમાં વધુ શું કરે કાર્યક્ષમતા વધી જાય। બીજું છે જ્યુસિયસ એના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પોતાના કે બીજા પ્રેરણા આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે અભિપ્રેરણ કહેવામાં આવે। પછી છે મોર્ગનના જણાવ્યા પ્રમાણે સાદી અને સિમ્પલ છે કે મનની એવી સ્થિતિ કે જે કર્મચારીને લક્ષ્ય તરફ શું કરે છે દોરી જાય છે। બરાબર છે। એટલે કે એનું જે કંપનીનું જે ધ્યેય છે એ ધ્યેય પૂર્ણ કરવા માટે એ શું કરશે કાર્ય માટે એ શું કરશે પ્રોત્સાહન આપશે એટલે કે એનો લક્ષ્ય તરફ શું થાય છે એની તરફ પૂરું કાર્ય થાય એ રીતે શું કરશે પ્રેરણા આપે છે। એના પછી સામાન્ય ભાષા હજી એક છે કે ભાઈ કર્મચારીને પ્રોત્સાહન આપીને પણ અપેક્ષિત ધ્યેય શું કરી શકો તમે પ્રાપ્ત કરી શકો એને પ્રોત્સાહન આપી શકો। આની પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે જેમાં આપણે એ જ જોવાના છે। બરાબર છે। કયા કયા છે હવે આમાં જોવાનું છે કે ભાઈ અભિપ્રેરણના લાક્ષણિકતા કઈ કઈ વસ્તુ છે લાક્ષણિકતાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો પહેલું છે આંતરિક પ્રેરણા કે ભાઈ અંદરથી જે શક્તિ માનવીની અંદરથી જે ઉદ્ભવે છે બળ અને શક્તિ એ પણ એક પ્રકારનું શું છે અભિપ્રેરણ છે।
જરૂરિયાત એની લાગણી છે અને માનવીને લાગે તો જીવનમાં કંઈ ખૂટે છે તો એ પૂરું કરવા માટે પણ પ્રેરણા લેવી જરૂરી છે, જે તો માનવી શું થાય નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરી જાય. એટલે કે એને શું છે ભાઈ, આંતરિક પ્રેરણા અંદરથી મોટિવેશનલ થવું પડે જોવા મળે. આ બાબત જે છે એ સેકન્ડ શું છે તો કે મનોવૈજ્ઞાનિક ઉપર ખ્યાલ છે. એટલે કે એનો મતલબ કે અભિપ્રેરણનો ખ્યાલ શું છે, પૂરેપૂરી માનસિકતા ઉપર છે, મનોવૈજ્ઞાનિક તરીકે છે. એટલે દરેક વ્યક્તિને માનસિકતાનો ખ્યાલ જુદો જુદો હોય છે, બરાબર છે, બધાની વિચારસરણી અલગ હશે. એટલે કે દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાતો જે છે એ કેવી હશે, જુદી જુદી હોય છે. એટલે કે એનો મતલબ કે આંતરિક અંદરની જે પ્રેરણાઓ જે છે એ બધી કેવી હશે, અલગ અલગ હશે. તો એ રીતે કર્મચારીને શું આપવાનું છે? ત્રીજું, કર્મચારીને કાર્યક્ષમતામાં વધારો. એટલે કે એનો મતલબ કે અભિપ્રેરણા આપવામાં આવે એટલે કે એને કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે શું કરીએ છીએ, આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, બરાબર છે. અને અભિપ્રેરણના લીધે નૈતિક જુસ્સામાં શું થશે, વધારો થશે. એને કામ કરવામાં એની શક્તિમાં એમાં શું થશે, વધારો થશે. એટલે ઓટોમેટિક ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં પણ શું થશે, વધારો થશે. એટલે કે એનો મતલબ કે અભિપ્રેરણ જે છે એ તમારી એકમની નફાકારકતામાં પણ શું કરી શકે, વધારો કરી શકે છે, બરાબર છે. એ પણ એક મહત્ત્વનો ખ્યાલ છે. એના પછી ચોથું છે સતત પ્રક્રિયા. તો કે અભિપ્રેરણ જે છે એ પ્રક્રિયા જે છે શરૂ થયા પછી એ સતત ચાલ્યા કરે, કેમ કે કર્મચારી પાસેથી કામ લેવા માટે એને શું કરીએ છીએ, આપણે પ્રોત્સાહન કરવા પડે છે. એટલે કે એનો મતલબ કે એની પહેલાં આપણે દોરવણી અને માર્ગદર્શન આપવું પડે, જે આપણે શું કર્યું છે અવારનવાર આપતા જ રહેતા હશું. હવે એકવાર કર્મચારીને જે છે પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ જો તમે બંધ ન કરી શકાય, કેમ તો કે ભાઈ એ લગભગ શું રહે, શરૂ રહે, કેમ કે તમારે એના લીધે કર્મચારી શું કરશે, એની જુસ્સામાં એને કાર્ય કરવાના કાર્યદક્ષતામાં શું થશે, વધારો થશે. એટલે કે એનો મતલબ કે શરૂથી અંત સુધી શું રહે, સતત પ્રક્રિયા અભિપ્રેરણની જોવા મળે છે. પાંચમું છે ફેરબદલી દરમાં ઘટાડો. અભિપ્રેરણના કારણે આંતરિક સંતોષમાં વધારો થાય, પ્લસ અભિપ્રેરણ દ્વારા જે છે કર્મચારીને કાર્ય કરવાની પ્રેરણામાં પણ વધારો થશે. એટલે કે એનો મતલબ કે કર્મચારીને કાર્ય અનુસાર આત્મસંતોષ થશે, પ્લસ એને સન્માન મળે છે, પ્લસ કાર્ય અનુસાર એને વળતર પણ પ્રાપ્ત થાય છે. એટલે એનો મતલબ કે એને આ બધું મળતું હોવાથી નોકરી પણ ચાલુ રહેવાની પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં પણ શું હશે, ઘટાડો જોવા મળે છે. કેમ કે લોકો શું કરશે, અમુક ટાઈમ સુધી કંપનીમાં કામ કરશે, પછી શું કરશે, બદલી જશે અથવા તો બીજી કંપનીમાં કામ કરવા તરફ પ્રેરાશે. એટલે કે એનો મતલબ કે અહીંયા પૂરેપૂરો સંતોષ છે કંપનીની અંદર, તો એ સંતોષ હોવાને લીધે બદલી થતી નથી. એ શું કરશે, ફેરબદલી મતલબ એક કંપનીમાંથી બીજી કંપનીમાં કર્મચારી જશે નહીં, કેમ કે એ કંપનીમાં એનો શું છે, પૂરેપૂરો સંતોષ છે. છઠ્ઠું, ઉદ્દેશોની પ્રાપ્તિ. તો કે ઉદ્દેશોની પ્રાપ્તિ, તો કે આપણે જોઈ શકીએ ભાઈ કર્મચારીને કાર્યક્ષમતા રીતે કાર્ય પૂર્ણ થાય અને પ્રેરણા આપવામાં આવે. એટલે કે વ્યક્તિગત અને ધંધાકીય એકમનું પૂરેપૂરું શું રહે, ઉદ્દેશ પ્રાપ્ત થાય છે, બરાબર છે. વિસ્તૃત ક્ષેત્ર, વિસ્તૃત જે છે ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે કે એનો મતલબ કે વિસ્તૃત તો છે પણ સમૃદ્ધ પણ છે. કઈ રીતે, તો કે કંપનીની જરૂરિયાત, એના હેતુ, એટલે કર્મચારીને પછી લાગણીઓ, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન, આ બધા જે છે એ સમાવેશ થતા શબ્દો છે કે જે પ્રેરણા કે અભિપ્રેરણમાં શું થશે, સમાવેશ થશે, બરાબર છે. એટલે એની લાગણીઓ ઉપરથી પણ શું કરી શકે, કર્મચારીને કામ કરવા પ્રોત્સાહિત કરી શકે. આઠમું છે પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્ર અનુરૂપ. એટલે કે આધુનિક સમયમાં જે ઉદ્યોગો જે છે અથવા તો વ્યવસ્થાતંત્ર જે છે એ ઝડપી પરિવર્તન આવે છે હાલના સમયમાં, અને આવા પરિવર્તનના લીધે ટેકનોલોજીમાં, ઉત્પાદનમાં અને કાચા માલમાં કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ જે છે એની અંદર શું થશે, તમને સતત ચાલ્યા કરશે, ફેરફાર જોવા મળશે. એટલે આવા જે પરિવર્તનો જે છે એ સ્વીકારવા કર્મચારી તૈયાર થતા નથી, અને જો એને યોગ્ય સમજ ન હોય તો એ સ્વીકારી શકતા નથી. પણ અભિપ્રેરણના કારણે તેને યોગ્ય સમજ આપી અને
પરિવર્તનો સહેલાઈથી શું કરી શકે, સ્વીકાર કરી શકે છે. નવમું છે સેમ એઝ ઇટ ઇઝ છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. તો એ અભિપ્રેરણા આપવાથી કર્મચારીને કાર્ય સંતોષ મળે, પરિણામે તેને ઉચ્ચ અધિકારીઓનું પણ શું જોવા મળે, સંપૂર્ણ સહયોગ એને પ્રાપ્ત થશે. દસમું હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ જે છે કર્મચારીના હકારાત્મક અભિપ્રેરણને પ્રોત્સાહન આપે છે, એટલે કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી વ્યવસ્થાતંત્ર અને સંસ્થા પ્રત્યે શું રાખે, સન્માનની લાગણી રાખશે. એટલે એનો મતલબ કે કંપની પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવશે, બરાબર છે. હવે પોતાની સંસ્થા એક ભાગ છે એમ સમજીને શું કરશે, કાર્ય કરશે. આવી કાર્યશૈલી જે છે કર્મચારીને એકમને શું આપે છે, વિકાસ શક્ય બનાવે છે, જે એક હકારાત્મક અભિગમ જોવા મળે છે. લાસ્ટ પોઈન્ટ છે સંચાલનનું એક મહત્વનું કાર્ય. તો કે અભિપ્રેરણ પણ એક સંચાલનનું એક શું છે, કાર્ય છે, અથવા તો અંગ પણ ગણી શકો તમે. તો સંચાલકોના ભૌતિક સાધનો પાસે નહીં, સંચાલકોએ ભૌતિક સાધનો પાસે નહીં પરંતુ જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું છે. તેથી અભિપ્રેરણ આપવું શું છે, એક મહત્વનું કાર્ય બની રહે છે. કેમ કે ભાઈ માણસ જે છે કર્મચારી જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું છે, કોઈ ભૌતિક સાધનો પાસેથી નહીં. એટલા માટે એને પ્રેરણા આપવી એક જરૂરી કાર્ય બને છે, બરાબર છે. તો એ જ રીતે અભિપ્રેરણ માટે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે, અબ્રાહિમ માસ્લો, કે જેને મોસ્ટ ટાઈમપી સવાલ તમે કહી શકો, બરાબર છે. સવાલ વારંવાર એક્ઝામની અંદર આવતા હોય, એટલે આ જે છે અબ્રાહિમ માસ્લો તમે જોઈ શકો. તો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ જોઈએ તો અગ્રતાક્રમની અંદર તો શરૂઆત કરીએ તો માનવીની જરૂરિયાતો જુદી જુદી છે, એની માનસિકતાની પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. એની જરૂરિયાત સંતોષવા માનવીને શું છે, અભિપ્રેરિત થાય છે, અને એના માટે એને ક્રમવાર શું ગણવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. એના ઘણા અભ્યાસો છે, એના સિદ્ધાંતો છે, એના માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાંતો દ્વારા શું કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવી છે. અને અબ્રાહિમ માસ્લો જે છે એ માનવવાદી મનોવૈજ્ઞાનિક તરીકે અબ્રાહિમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ નક્કી કર્યો 1943માં. અને માનવીનો એક શું જોવા મળે કે અભિપ્રેરણનો સિદ્ધાંત જે છે એ નક્કી કર્યો, જે શીર્ષક લેખમાં રજૂ કરવામાં આવ્યો છે, જે શીર્ષક જે છે માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત. અને આવા સિદ્ધાંતની અંદર 5 જરૂરિયાતો શું કરવામાં આવ્યા છે, નક્કી કરવામાં આવ્યા છે, અને એ આપણે જોવાના છે. એમાંનો ફર્સ્ટ છે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, બીજો સલામતીનો, ત્રીજો સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનની જરૂરિયાત, અને છેલ્લો છે આત્મ અને આત્મસિદ્ધિની જરૂરિયાત, બરાબર છે. આ માટે તો કે પહેલા 3 જે છે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે, અને ચોથો અને પાંચમો જે છે એ ઉચ્ચ કક્ષાના અથવા તો ઉપરી કક્ષાની જરૂરિયાત જોવા મળે. સરળ ટોપિક છે, સમજાઈ જાય એવો છે. શારીરિક અને માનસિક જરૂરિયાત, બરાબર છે. રોટી કપડાં ઓર મકાન, આ બાબત જે છે એ તમારી શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતમાં પૂર્ણ થાય, બરાબર છે. બીજે કોઈ મહત્વ આપવાની રહેતી નથી. અબ્રાહિમ માસ્લોએ જે છે એ અગ્રતાક્રમની અંદર આ ફર્સ્ટ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતમાં મૂળભૂત જરૂરિયાતો ખોરાક, પાણી, કપડાં અને આવાસ એટલે કે રહેઠાણ માટેની શું છે સમાવેશ કરવામાં આવે છે, સુવિધા અને શરીરને ટકાવી રાખવા. જરૂરિયાતે સૌથી અગત્યનો ક્રમ જે છે એ શું છે, એક પ્રકારનો જરૂરિયાત છે, જે શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત જરૂર પડે. અને ભૂખ્યો માણસ જે છે એ ખોરાકને શું કરે છે, પ્રાધાન્ય આપે છે, મહત્વ આપે છે. એટલે કે એનો અર્થ એ થાય કે માણસોને ખોરાકની, કપડાંની અને રહેઠાણની જરૂરિયાત સંતોષે નહીં ત્યાં સુધી બીજી કોઈ પણ જરૂરિયાત જે છે મહત્વ આપવાની રહેતી નથી. એટલે કે આ સંતોષ થયા બાદ સેકન્ડ છે સલામતીની જરૂરિયાત, બરાબર છે, રક્ષણ માટેની. એટલે કે એનો મતલબ કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત જો સંતોષાઈ જાય ત્યારબાદ તો કે અગ્રતાક્રમની દ્રષ્ટિએ જોઈએ તો સલામતીની જરૂરિયાત પણ આવે કે ભાઈ સલામતી માટે શારીરિક સલામતી શરીરની,
પછી નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ, વીમો કે એ બધી બાબત, આ ઉપરાંત પગારની નિયમિતતા સમાવેશ, આ બધી જે છે એ સલામતીની સુવિધા છે. આ માટે માનવી શું કરે છે કે ભાઈ અચાનક આવી પડતી આકસ્મિક સંજોગો માટે વીમો છે, બેંક છે, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવામાં આવે છે, એ બધા કાર્ય કરે છે. અને આવી સલામતી માનસિક શાંતિ માટે શું બને છે, જરૂરી બને છે. અને એના માટે તમે શું કરો છો, બચત કે કોઈ પણ જાતની રકમની શું કરે છે, બચત કરો છો અથવા તો સલામતી કરો છો. એ જ રીતે ત્રીજું સામાજિક જરૂરિયાત, તો એ જ રીતે કે એનો મતલબ કે જે બી ખોરાકની જરૂરિયાત પૂરી તમારી શું થશે, પગાર કે સલામતીની થશે. હવે જે સમાજ પ્રત્યે કે તમારા પરિવાર અને જે પણ સામાજિક પ્રાણી જે છે એને સગા સંબંધિત કે ભાઈ મિત્રો એની શું હોય, હંમેશા ઈચ્છતા હોય. એટલે એનો મતલબ કે જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારે સામાજિક જરૂરિયાતનો ક્રમ આવી પડે છે, જેમાં લાગણી અને પ્રેમનો શું થશે, સમાવેશ થશે. એટલે કે માનવી એક સામાજિક પ્રાણી છે, એમાં પોતાના પરિવાર હોય, સગા સંબંધી હોય, કોઈ પણ સમાજ હોય કે એની સાથે મિત્રો હોય કે સમાજ તરફની જે લાગણી છે કે પ્રેમ મળે તેવી શું હોય, હંમેશા ઈચ્છતો હોય. અને આવી જરૂરિયાતો જે છે એ ફિક્સ પરિવારના જે બી સભ્યો હશે, કોઈ મિત્ર હશે, સગા સંબંધી હશે, તેમજ કોઈ પણ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ જે છે કે જે જોબ કરે છે ત્યાં એના મિત્રો છે, એના દ્વારા અથવા તો સમાજના લોકો દ્વારા એને સ્નેહ અને આદર જે છે પ્રાપ્ત થાય છે, એ પણ એક સલામતીની જરૂરિયાતમાં શું આવશે, સમાવેશ થશે. તે શું કરે છે, આ બધા પ્રકારનો અનુભવ કરે છે. શારીરિક જરૂરિયાત આવી, પ્રાથમિક જરૂરિયાત આવી, સલામતી જરૂરિયાત આવી, સામાજિક જરૂરિયાત આવી. હવે આપણે ઉચ્ચ કક્ષાની જોવાની છે બાબત, તેમાં ચોથું છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. પહેલી ત્રણ બાબત જોઈએ તો એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે, પણ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતનો હોદ્દો જે છે એ ઉપરી કક્ષાનો છે, એ જરૂરી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરી કક્ષાની જરૂરિયાત છે, વ્યક્તિ પોતાની જાતનું શું કરશે, ઊંચું મૂલ્યાંકન કરે, એના કાર્ય પ્રત્યે એની પ્રતિષ્ઠામાં વધારો થાય, બરાબર છે. એટલે કે એનો મતલબ કે એની ઊંચું મૂલ્યાંકન કરે, એના સાથી કર્મચારી કે અધિકારીને તેના મનમાં માન આપે, સોરી, એને શું આપે, માન આપે, સન્માન આપે, તેમની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા જે છે એ કર્મચારીને શું કરે છે, જન્મે છે. અને એને પ્રાપ્ત કરવાની તેની ઝંખના પણ શું થાય છે, વધે છે. એટલે ટૂંકમાં સમાજમાં એનું સન્માન વધે, એનો આત્મવિશ્વાસ વધે, એની પ્રતિષ્ઠા અને હોદ્દાની પ્રાપ્તિ થાય એ માટેનો શું છે, આ જરૂરિયાતોનો ક્રમ જોવા મળે છે. લાસ્ટ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો કે માનવીએ ચારે ચાર જરૂરિયાત સંતોષવા બાદ વ્યક્તિ શું કરશે કે ભાઈ પોતાની આત્મસન્માન, એટલે પોતો શું કરશે કે ભાઈ આખા દેશમાં પોતાનું નામ બોલાય, જેમ કે એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકર ક્રિકેટ માટે, બરાબર છે, અભિનય માટે અમિતાભ બચ્ચન, બરાબર છે, સંગીત ક્ષેત્રે લતા મંગેશકર, અરિજિત સિંહ, આ બધા જે છે એ શું કરશે ભાઈ, પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરીને ટોચ ઉપર બિરાજમાન ઇચ્છતા હોય. તો એ રીતે આ પ્રવૃત્તિ મેં એક્ઝામ્પલ લીધી, તો એ શું છે, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ શું થાય, ગર્વથી અને સર્વોચ્ચ કક્ષાએ લેવામાં આવે, તો પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો શું રહે, મહિમા ગવાય, એટલે એવી ઈચ્છતા હોય તો એનો મતલબ કે એ શું છે, આત્મસિદ્ધિની જરૂરિયાત કહેવામાં આવે. તો બરાબર છે, ઝાકીર હુસેન છે, સંતુર વાદનમાં શિવકુમાર શર્મા છે, ક્રિકેટમાં સચિન તેંડુલકર, મેં કીધું એમ, આ બધા જે છે એ આત્મસન્માન અને આત્મસિદ્ધિ માટેની શું છે, એક પ્રકારની જરૂરિયાત રહેશે. બરાબર છે, આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય, બાકીનું નેક્સ્ટ લેક્ચર